ઓલપાડ તાલુકાના કદરામાં ગામની પ્રાથમિક શાળામાં જોવા મળતા હાલ તો શાળાના બાળકોને ઓટલા ઉપર બેસી ભણવાની નોબત આવી છે, જેથી રાજ્ય સરકારનો દાવો પોકળ સાબિત થવાના પગલે શિક્ષણ જગતના બાળકો અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ઓલપાડ તાલુકાની કદરામાં પ્રાથમિક શાળાની 29 ઓક્ટોબરે ઓલપાડ તાલુકાની દરિયાઈ પટ્ટીના કદરામાં ભાદોલા કોબા પારડી ગામે કમોસમી વરસાદ સામે ક્યાદ નામનો વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના પગલે ખેડૂતોના ઉભા પાકો સહિત પવનના સુસવાટાની લપેટમાં આ ગામના આદિવાસી રહીશોના 40 થી વધુ આવાસો અને કદરામા ગામની સરકારી પ્રાથમિક શાળાના 3 ઓરડાઓના પતરા હવામાં ફંગોળાતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. શાળાના ઓરડાની મરામત કરાવવા જવાબદાર તંત્રને જાણ કરી હતી, પરંતુ નુકસાનને 23 દિવસના સમય વીતવા છતાં સરકારી તંત્રના જવાબદાર અધિકારીઓની આંખ ન ઉઘડતા પગલે ઓરડાની મરામત કરાવવાની ફુરસદ મળી નથી. દિવાળી વેકેશન પછી શાળાનું શિક્ષણ કાર્ય ચાલુ થઈ ગયું છે અને બાળકોને શિયાળાની ઠંડીમાં અને શાળામાં ઓરડાની છત ખુલ્લી હોવાને પગલે સાપે ઓરડામાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને પગલે શાળાના ઓટલા પર બેસી ખુલ્લી જગ્યામાં ભણવાની નોબત આવી રહી છે. મારું નામ ઇન્દ્રબેન પટેલ છે. આજે બપોરે રિસેસની અંદર સાપ દેખાયો હતો. મારા રૂમના બાજુના 3 રૂમના પતરા ઉડી ગયેલા છે, જેને કારણે પેલું જગ્યા પતરા ઉડી ગયા. કયા વાવાઝોડાને કારણે પતરા ઉડી ગયેલા હતા અને એને કારણે જગ્યા ખુલ્લી થઈ ગયેલી અને સાપ ક્લાસમાં એન્ટર થયો છે રૂમમાં, અને છોકરાઓએ જોયો અને જાણ કરી, અને હવે છોકરાઓ સાપને જોઈને અંદર જવા માટે બીએ છે એટલે બહાર બેસાડે છે. જી માનવ, કદરામાં પ્રાથમિક શાળામાં બાળકો બહાર બેસીને અભ્યાસ કરી રહ્યા છે, સમગ્ર મામલો શું છે? ઓલપાડ તાલુકામાં ગત 29 ઓક્ટોબરના દિવસે જે ક્યાર નામનું વાવાઝોડું તાટકેલું અને એ વાવાઝોડાની અંદર કદરામાં પ્રાથમિક શાળાના 4 ઓરડાના સંપૂર્ણ પતરા ઉડી અને 150 મીટર દૂર બાજુના ખેતરમાં પડેલા, ત્યારે શાળામાં બાળકોને વેકેશન હોય કોઈ જાનહાનિ થયેલ નહીં, પણ 14મી તારીખથી શાળાની અંદર વેકેશન પૂરું થતાં બાળકો અભ્યાસ માટે આવતા હોય છે. આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને અને જિલ્લા પંચાયતમાં પણ 7/11/2019ના દિને રજૂઆત કરેલી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પદ્માબેન પટેલે પણ આ બાબતે રજૂઆત કરેલી છે, છતાં પણ છેલ્લા 20 દિવસથી આ રજૂઆત થવાને સમય વીતી જવા છતાં પણ આ બાળકોના હિતમાં વહીવટીતંત્રએ કોઈ પણ નિર્ણય લીધેલ નથી, જે દુઃખદ બાબત છે. અને હાલમાં અમારી શાળાના બાળકોને ઓટલા પર અને ગ્રાઉન્ડમાં બેસાડીને શાળામાં અભ્યાસ કરવાની ફરજ પડેલી છે. જો ટૂંક સમયમાં આ બાબતે વહીવટીતંત્ર કોઈ પગલાં ન લે તો શાળામાં ભણતા બાળકોના વાલીઓ તાળાબંધી જેવા કાર્યક્રમો કરવાની પણ ગામ લોકોને ફરજ પડશે, જેની સત્તાવાળાએ નોંધ લેવા વિનંતી. જી શું નામ? રાજેશભાઈ. રાજેશભાઈ, તમારે કદરામાં પ્રાથમિક શાળામાં છે, બાળકો બહાર બેસવાની ફરજ પડી છે, શા માટે ફરજ? આપણે 29 ઓક્ટોબરના રોજ જ્યારે ક્યાર વાવાઝોડાની અસર થઈ હતી આપણા તાલુકાની અંદર, ત્યારે અમારા કદરામાં પ્રાથમિક શાળાના 4 ઓરડાની છત ઉડી ગઈ હતી, અને એના માટેની અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઓલપાડ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઓલપાડ મારફત જિલ્લા પંચાયતને પણ જાણ કરી દેવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ રિપેરિંગ કામ હાથ ધરાયું નથી, જેના કારણે છત ખુલ્લી રહી ગઈ છે. અને છત ખુલ્લી રહેવાને કારણે શાળાની પાછળના ભાગે ખુલ્લા ખેતરો હોવાથી સાપ જેવા ઝેરી જાનવર આ છતની ઉપરથી, આજે ઘટના એવી બની કે છતની ઉપરથી બાજુના રૂમની અંદર સાપ ઘૂસી ગયો અને ઉપરથી દેખાયો, જેના કારણે બાળકો એકાએક ગભરાઈ ગયા અને અમને તરત જ અમે બાળકોને વર્ગખંડની અંદરથી થોડા સમય માટે બહાર બેસાડવાની અમને ફરજ પડી.